पवित्र भूमि में गाय गोबर नो लिपण करी अने पवित्र भूमि बनावी गर्गाचार्य नामकरण संस्कार नंद बाबा ने गोद में बैठेलो हो गौर वर्ण नो बाड़क रोहिणी नो एने जोईने कहे छे के बाबा आ बाड़क मोटो थईने महान थशे यादवना संगठन ने टकावी राखशे एटले एनु नाम હું સંકર્ષણ પાડું છું આકર્ષણ કરનાર એ સંગઠનને ટકાવી રાખનાર સંકર્ષણ અને મહાબળવાન થશે એટલા માટે એનું નામ હું બલરામજી રાખું છું અને બાબાજીએ ઘોષણા કરી બોલીએ બલરામજી મહારાજની જય ત્યાર પછી યશોદાની ગોદમાં રમતું એ શ્યામ વર્ણનું બાળક જોઈ અને ગર્ગાચાર્યજી કહે છે કે હે બાબા આ બાળકની તો શું વાત કરું લાલી મેરે લાલ કી જહા દેખું તહ લાલ લાલી મેરે લાલ કી જહા દેખું તહ લાલ ए लाली दे खन में गई तो मैं भी हो गई लाली दे खन में गई तो मैं भी हो गई बाबा कौन जाने मने खबर पड़ती नहीं કે આ બાળકને જોતા મારું મન આજે એના તરફ કેમ આકર્ષિત થાય છે ગર્ગાચાર્ય તો યોગી હતા છતાંય આજે બાળક પ્રત્યેનું મન કેમ આસક્ત થયું સમજાતું નથી એને થયું કે આ બાળક કોઈ સામાન્ય નથી મારા મનને આકર્ષિત કરનાર આ કોઈ પરમ તત્વ હોય એવું મને લાગે છે એટલા માટે હે બાબા આકર્ષણ કરનાર પરમ તત્વ જેથી કરીને આ બાળકનું નામ હું કૃષ્ણ પાડું છું અને બાબાએ ઘોષણા કરી બોલીએ કૃષ્ણ કનૈયાલાલની જય વિશ્વના તમામ જીવને આકર્ષણ કરનાર પરમ તત્વ એટલે શ્રી કૃષ્ણ બાબા આ બાળક સામાન્ય નથી આનું જતન કરજો બાબા બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા છે અને પછી ગર્ગાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને ત્યાર પછી તો બંને બાળકો હવે બંને ભાઈઓ શેરીમાં રમતા થઈ ગયા છે હે નંદ ભુવનના બંને બાળકો હવે મોટા થયા છે ઘૂંટણિયા ભરો ચાલવા લાગ્યા છે હે નંદ ભુવનના એ આંગણિયામાં બ્રહ્માજી ક્યારેક ક્યારેક આમ અંતરિક્ષમાંથી ડોકિયું કરે છે બ્રહ્માજીને થાય છે કે ચાલ બ્રહ્મની ઝાંખી તો કરું ક્યારેક ક્યારેક આમ છુપાઈને હંતાઈને જોવે છે ક્યારેક ક્યારેક સાક્ષાત લક્ષ્મીજી પણ આમ નજર કરે છે નંદ ભુવનમાં કહો ધન્ય હો ત્રિલોકના નાથ આજે ધન્ય હો હે નંદ ભુવનના એ આંગણિયામાં એક બાળક રમતું જોયું હે
હવે તો બંને ભાઈઓ મોટા થયા છે, બજારમાં શેરીમાં ગલીઓમાં રમે છે, મિત્રોને ભેગા કરી, અને હવે અદ્ભુત પ્રકરણ માખણ ચોરીની લીલા. ભગવાને નિર્ણય કર્યો ગોપીઓના ઘેરે જઈને માખણની ચોરી કરવી પોતાના મિત્રોને માટે. કારણ કે ભગવાનને માખણ ચોરી કરવાની શું જરૂર હતી? કનૈયાને માખણ ચોરી કરવાની ક્યાં જરૂર જ હતી? છતાંય ગોપીઓના ઘેરે માખણ ચોર્યું. અને જ્યારે ગોપીઓના ઘેરે માખણ ચોરવા જાય છે, છતાં પણ ગોપીઓને એ કનૈયો વાલો લાગે છે. આપણે કોકની ઘરે ચોરી કરવા ગયા હોય, પકડાઈ જાય, કોકના હાથમાં આવી જાય, તો આપણે વાલા લાગી હે કે હો આવો આવો, તમે તો બહુ ઘણા વર્ષે આવ્યા, આવો ચા પાણી પીઓ, ઠંડુ પીઓ, એમ કહીએ કોઈ? ભાઠા નાખે. કૃષ્ણ ચોરી કરવા જાય છે ગોપીઓના ઘેરે, છતાંય ગોપીઓને વાલો લાગે છે. આ આ ઈશ્વર, આ એની ક્રિયા નથી, લીલા છે. લીલા ને ક્રિયામાં આટલો ભેદ. ક્રિયામાં આપણો અહંકાર હોય, આપણું કર્તપણાનું અભિમાન હોય કે આ કર્મ મેં કર્યું, આ મારાથી જ થાય. જ્યારે લીલામાં કોઈ અહંકાર નહીં, કોઈ અભિમાન, પોતાના માટે નહીં, પોતાના મિત્રોને ખવડાવવા માટે. ભગવાને માખણની ચોરી કરી અને પછી ધીમે ધીમે મંડી બધાને ખબર પડવા. ગોપીઓ પનઘટ ઉપર ભેગા થાય અને કીએ ચર્ચા કરે કે હો આજે મારું માખણ ચોરાઈ ગયું, આજે મારું માખણ ચોરાઈ ગયું. પછી ગોપીઓએ નિર્ણય કર્યો હવે શું કરવું. એમાં એક હાવ નાની ગોપી, એનું કોઈ માને નહીં, એ હેલ ઉટકતા 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 કહે છે કે તમે મારું માનો તો હું કહું કોણ ચોરી જાય છે. ભલે બીજી સખીઓ હતી, કહે કે તને શું ખબર હોય? તો મને બધી ખબર છે, તમે તમે મને હાવ કાકરાની જેમ કાઢી નાખ્યું. તો કે ત્યારે એ ગોપીએ કીધું કે મને તો છે ને આ નંદ બાબાનો છોરો છે ને એના ઉપર શંકા છે, આ ચોરવા વાળો ગામનો જ છે, બીજો કોઈ નથી. ત્યારે ગોપીઓએ કીધું કે એને જોયા વગર આપણે આર એની માથે કેમ ઉઠાડવું, અને નંદ બાબાનો જોરો એને તો ઘેરે કેટલી ગવધેનું દૂજે, એને માખણ મિશ્રીની તો આમ આમ નદી વહેલી જાય દહીં દૂધની, અને એ અહીંયા આપણી ઘરે આવીને ચોરી કરે, વાત કેવી કરશ? પેલી સખીએ કીધું કે તમને ન ખબર હોય, હું બે ચાર દીથી આ જોઉં છું, અને આજે પણ અત્યારે અહીંયા પનઘટ ઉપર પાણી ભરવા આવીને ત્યારે એ ઓટલે બધાને ભેગા કરીને બેઠો હતો, અને જેવી હું નીકળી એટલે મારી પાછળ બધાએ હુરીઓ બોલાવી, કારણ કે ગઈકાલે જ મારું માખણ ચોરાયું હતું. એટલે હું નીકળી એટલે બધાએ કહેવા લાગ્યા કે એ ઉલી જાય એમ કરીને મને અંગૂઠો દેખાડવા માંડ્યા બધા. એટલે મને થયું કે આમાં કાંઈક છે, તમે માનો કે ન માનો. બધી ગોપીઓએ વિચાર કર્યો કદાચ હોય, પણ હવે એમને તો કાંઈ આડ કોઈની ઉપર ચડાય ચડાવાય નહીં. એટલે પેલી સખીએ કીધું કે એક કામ કરીએ, આપણે માં યશોદાની પાસે જઈ રાવ લઈને ફરિયાદ લઈને કદાચ સાચું હશે તો એને સમજાવશે. આપણે તો માખણની ચોરી બંધ થાય એનું કામ છે ને, ચાલો કાંઈ વાંધો નહીં, હાલો આ બેડા ઘેરે મૂકી આવી. ત્યાં બીજી સખીએ કીધું ઘેરે મૂકવા ન જવાય, અહીંયા ભલે પડ્યા, કારણ કે ઘેરે જાહું ત્યાં પછી વળી હાહુને જવાબ દેવો પડે, હે ત્યાં હાહુનો બહુ ઉપાડો હતો એ સમયમાં. હા, કીધા વગર બિચારી વહુ ક્યાંય ઘરની બહાર પગ ન મૂકી હતી. હવે તો બહુ જમાનો સારો આવ્યો છે, જીવવા જેવું છે. બાકી ત્યાં તો હાહુ એટલે મિલિટરીની સરહદ ઉપર મૂકવા જેવી હતી, હાથમાં ગન પકડાવી લીધી હતી, તડાકા કરી નાખે એવી હાહુ હતી. પણ હાહુનો કોઈ જમાનો જ ન આવ્યો. એક બેન કહેતા હતા, ધોખો કરતા હતા, એ કે અમારો તો કોઈ જમાનો નહીં, અમે પરણીને આવી ત્યાં કે હાહુનો ઉપાડો, અને હવે અમે હાહુ થઈ તો વહુનો ઉપાડો ભાઈ. તો અમે તો જ્યાં હતા ન્યાન ન્યા રહી ગયા, અમારો કોઈ જમાનો જ ન આવ્યો, આવો અફસોસ કરતા. અને વાત એ ખરેખર સાચી જ છે એની,
એ બિચારા જે મધ્યમ સ્થિતિમાં હતા એ તો એમને જ રહ્યા, એનો કોઈ દી જમાનો જ ન આવ્યો. એટલે એક સખીએ કીધું કે ઘરે નથી જવું, આ બેડા ભલે અહીંયા પડ્યા, આપણે પેલા જાતા આવી પછી બેડા લઈ લેવું. અને પછી ગોપીઓનો સમૂહ માં યશોદાને ફરિયાદ કરવા જાય. કેવી ફરિયાદ કરે તો કે આજે તોડે હે મળી છે વ્રજનારી રે, ઓ આજે તોડે મળી છે વ્રજનારી રે રે, હે જ્યાં બેઠા યશોદા મારી કુંવર ને હવે વારો ને, બેઠા યશોદા મારી કુંવર ને હવે વારો. રમવું હોય તો રમજો બેનો, ઉભા છે ભાઈઓ બધાને રમાય. મન મૂકીને રમી શકો છો, જગ્યા ઉપર પણ આગળ પણ. થોડી જ વારમાં અહીં આપણે ગોર્ધનજીનું પ્રાગટ્ય કરશું. 10-15 મિનિટની અંદર શાસ્ત્રીજી તૈયારી છે. 5:30 વાગે આપણે ગોર્ધનજી પધરાવીશું. જીયા બેઠા યશોદા મારી કુંવર ને હવે મારો, મારે મંદિરે નિતર આવે રે કામ, મારે મંદિરે નિતર હે મારા સુતા માળ બને જગાડે કુંવર ને હવે વારો રે મારા. સ્વાગત કરીશું અને આશાબેન ગજરા પણ એની સાથે પધાર્યા છે, એને પણ અભિવંદન કરીશું સપ્તાહમાં હાજરી આપવા બદલ. શાસ્ત્રીજી પાસે પધારશો. મને મોકલી કઈને રે બોલાવે આનુડો તારો.
આપણા માનવંત મહેમાન છે Oh!
જોરદાર તાળીઓથી વધાવીએ. ₹1,11,111 જયંતિભાઈ ધડુક અભરામપરા વરા અહીંયા બેઠા છે માનવંતા મહેમાન, એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને ઉપેણા માટે શાસ્ત્રીજી આશીર્વચન માટે જયંતિભાઈ ને હું સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું. મનુકાકા સામાનવંત મહેમાનો, સાંજે ભાગવતજીને આરતીમાં રોકાશો એવો આગ્રહ રાખું છું. બાલુભાઈ પાચાણી, મનસુખભાઈ પાચાણી, પોપટકાકા પાચાણી, જયંતિભાઈ ધડુક, ભાવનાબેન કાંતિભાઈ સુદાણી જે જતા રહ્યા છે, મનુકાકા વસોયા સ્વસ્તિક સ્ટાઇલ્સ, રંજનબેન વસોયા, રંજનબેન વેકરિયા, આશાબેન ગજેરા, દિનેશભાઈ સંઘાણી, રજનીકભાઈ મુરસા બાંગાવાડા, હસમુખભાઈ એકતા ગ્રુપ તથા તેના મિત્ર જયંતિભાઈ મોહનભાઈ ધડુક, જયેશભાઈ પાનસુરિયા હિમક્રીમ આઈસ્ક્રીમ, ઉત્તમભાઈ બાઢણા ₹11,000 આપે છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ₹11,111 રજનીભાઈ મુરસા બાંગાવાડા, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. બાલુભાઈ ભવનભાઈ અને મનસુખભાઈ ભવનભાઈ એ પણ સ્ટેજ ઉપર અહીં પધારશો, જ્યાં પણ બેઠા હોય આ માનવંતા મહેમાનો અહીં સ્ટેજ ઉપર પધારશો. રજનીભાઈ મુરસા પણ અહીં સ્ટેજ ઉપર પધારશો. હસમુખભાઈ પણ સ્ટેજ ઉપર પધારશો. હિરપરા તરફથી આજે ગોરધનજીની જે મનોરથ છે એના એ મનોરથી બન્યા છે, તો એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. થોડી જ વારમાં અહીં ગોરધનજીના મનોરથનો કાર્યક્રમ શરૂ કરીશું. ₹21,000 પોથી પધરાવાના કિરણ રેસિડેન્સીના વૈષ્ણવ, વૈષ્ણવને જોરદાર તાળીઓથી વધાવશું. સપ્તાહના મહાપ્રસાદમાં ₹1,100 રાજુભાઈ પરસોત્તમભાઈ ભુવા ખારી, એને પણ જોરદાર કાર્યક્રમથી વધાવશું, તાળીઓથી વધાવશું. ₹21,000 રાજધાની મંડપ મેન્યુફેક્ચરિંગ રતિભાઈ વિરોલિયા, એને પણ જોરદાર તાળીઓથી વધાવશું. ₹11,011 પુષ્પાબેન કિરણ રેસિડેન્સીમાંથી એક હાથે ઉઘરાવેલી ભેટ છે આપણા ખૂબ જ વાલા એવા વૈષ્ણવ સમાજમાં ખૂબ સેવા આપે છે એવા જયસુખભાઈ ભટિયા અને તેમના દીકરા ચિરાગભાઈ એમટીસી ગ્રુપ દ્વારા અહીં વેલેમજામાં એમટીસી મોલ અને તેમણે માટીનોટ પિઝાનું ચાલુ કર્યું છે. તો અહીં મોલ છે, ટોકીજ છે અને માટીનોટ પિઝાના છે, અને એ વૈષ્ણવ છે ને આપણા દર વખતે ખૂબ જ આમાં સહયોગી થાય છે. તો વાલા વૈષ્ણવ, તમારી પાસે એવો આગ્રહ રાખીશ કે આપણે તેની ત્યાં પિઝા ખાવા જાશું અને પિક્ચર જોવા પણ ત્યાં જ જાશું, અને કોઈને દુકાનો લેવી હોય ઓફિસ લેવી હોય એના માટે પણ ત્યાં જાશું, કારણ કે એનો ખૂબ જ ફાળો હોય છે. આપણા વૈષ્ણવ ધર્મના કાર્યક્રમમાં નવવિલાસમાં એનો ખૂબ જ ફાળો હોય છે, અને આ વર્ષે પણ નવવિલાસ ત્યાં જ થવાના છે, એટલે જોરદાર એને પણ એકવાર તાળીઓથી વધાવીએ. હવેલીના નવનિર્માણમાં 1 ફૂટનું દાન કરે છે, તો આ વૈષ્ણવને ખૂબ જ જોરથી આપણે તાળીઓથી વધાવીએ. બહુ જ સારો વિચાર કહેવાય, આપણે કેક કાપીને રસ્તા ઉપર રાતે રખડવું એની કરતાં દાન કરવું ને બહુ જ અગત્યનો ફાળો કહેવાય છે. તો ખાસ નોંધ લેશો વૈષ્ણવો, આવી જ રીતના તમારા દીકરા દીકરીના કોઈના જન્મદિવસ હોય તો તમે હવેલી અહીંયા બનતો હવેલી ઉપર ઉજવો, તપેલી ધરીને, એવો આગ્રહ રાખું છું. જોરદાર તાળીઓથી નિધિબેન સિદ્ધપુરાને વધાવીએ. ફરીથી એકવાર બોલું છું, ₹5,100 નિધિબેન સિદ્ધપુરા તરફથી જન્મદિવસ નહીં ઉજવવાના, અને હવેલીમાં 1 ફૂટ જગ્યા આપી અને જન્મદિવસ ઉજવે છે. જોરદાર આ દીકરીને તાળીઓથી વધાવીએ. અહીં એક રામકથાનું આયોજન કરવામાં આવેલ છે શાસ્ત્રીજી, 29/3/2023 થી 6/4/2023 શિવ રેસિડેન્સી હનુમાનજી મંદિર ઉમરા વેલેન્જા
रोड पर पेट्रोल पंप ની બાજુમાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે, તો વાલા વૈષ્ણવો ત્યાં પર રસપાન કરશો એવો આગ્રહ રાખું છું। છેલ્લા દિવસની રસોડાની તૈયારીની જાહેરાત કરવી, બહેનોની ટીમ બનાવી પૂરી વેલણ ને પાટલા આ કાર્યની અંદર કોઈની પડી નથી, પણ એને એટલું તો સમજાયું કે આ ભગવત કાર્ય થાય છે અને આમાં મારે કાંઈક મારું સમર્પણ આપવું જોઈએ અને એને એ ભેટના સ્વરૂપમાં આપી છે। કથા શું ન કરી શકે, ભગવત કાર્ય છે ને એ માણસના હૃદયને પલટાવી શકે છે। બહુ આનંદ થાય આપણને, સામાન્ય માણસ ટકનું રડી રડીને ખાતો હોય એ માણસને પણ એમ થાય કે મારે પણ આમાં કાંઈક આપવું છે, તો એ કેટલી ભગવત કૃપા હશે એના ઉપર। એટલે આ હવેલીના નવનિર્માણ અર્થે દાનની સર્વાણી અવિતર અવિચળ રીતે એમનામ આવતી રહે છે અને હજી આવશે। એટલે જેને આપ્યું છે એ જરૂર આમાં આપજો, કારણ કે આ તો એક કાર્ય છે। ગોવર્ધન લીલા નો એ જ મહિમા છે ને, ભગવાન કૃષ્ણ એ એકલા પણ ટચલી આંગળીએ ગિરિરાજને ધારણ કરી શક્યા હોત, છતાં પણ ગોવાળિયાઓને શું કામ ટેકા ભરાવવાનું હતું। કોઈ પણ કાર્ય આપણા એકલાથી થઈ શકતું નથી, એટલા માટે બધાનો સહકાર જરૂરી છે। આ કાર્ય બધાનું છે, વ્યક્તિગત નથી। બધાને એમ થાય કે આ કથા મારી છે, એવો એક સમતાનો ભાવ જાગે એવા એક હેતુસર આ કાર્યનું નિર્માણ થયું છે। એટલે યથાશક્તિ જે જેની પરિસ્થિતિ જે જેની શક્તિ એ રીતે દાન આપે છે અને હજી પણ આવતું રહેશે, અને જે કોઈ બાકી હોય એ હજી પણ અહીંયા કાઉન્ટર ચાલુ જ છે, કોઈ ને કોઈ સેવા તમારી ત્યાં નોંધાવી શકો છો અને આ કાર્યને આગળ વધારી શકો છો। તો આવો થોડી વાર કથાના ક્રમ તરફ આગળ વધીએ। ભગવાનની માખણ ચોરીની લીલા, એ માખણ નહીં પણ પોતાના ભક્તોના હૃદયની ચોરી કરી છે। સંત હૃદય નવનીત સમાના, ભક્તોનું હૃદય વૈષ્ણવોનું હૃદય માખણ જેવું કોમળ હોય તો જ ભગવાન એનું આકર્ષણ કરે। કઠોર હૃદયની પાણા જેવા હૃદયની વાત નથી કરી અહીંયા, કોમળ હૃદય, બીજાના દુઃખને જોઈને જેનું હૃદય દ્રવીભૂત થઈ જતું હોય, બીજાને દુઃખી જોઈ અને પોતાની જાતને એ માફ ન કરી શકતો હોય, એવું એક કોમળ હૃદય, એવા હૃદયની ચોરી કરી છે એ અર્થમાં આ કથા છે। આ તો બધા રૂપકો બતાવ્યા છે, માખણની ચોરી કરી ભગવાને માખણ ચોર્યું એને ક્યાં જરૂર હતી, પણ જેના માખણ જેવા કોમળ હૃદય છે ને એને ભગવાન ચોરે છે, બાકી કઠોર હૃદય વાળાને નહીં। વિનાશની જરૂર છે ભક્તિ માર્ગમાં, વિનાશની જરૂર છે। તમારી આંખોના ખૂણા જ્યારે ભીના થાય ને ત્યારે સમજી લેવાનું મારી ભક્તિ પરિપૂર્ણ થઈ, વિનાશ વગર ભક્તિનો અંકુર ન ફૂટે। તમે કોરે કોરી માટીમાં વાવી આવો બીજ તો એ બીજ ઉગશે નહીં, પણ હા એ ધરતીની વિનાશ હશે ને તો એમાંથી કોટો ફૂટશે। વિનાશની જરૂર, પ્રભુના વિરહમાં રડો, એ રડવું પણ તમારી ભક્તિ બની જશે। એટલે કોમળ હૃદય જેના છે માખણ જેવા એ ભગવાને કોઈ રાખ્યા,
માખણ ચોરી લીલા કરી છે, પછી તો વૃંદાવનની અંદર જાય છે ગાયો ચરાવવા માટે ગોપ બાળકોની વચ્ચે. ઉપનંદ કાકા છે એ સરસ મજાની વેણુ વગાડતા હતા. કૃષ્ણએ એક દિવસ કીધું, કાકા મને પણ આ વેણુ બજાવતા શીખવો ને. ત્યારે ઉપનંદ કાકાએ કીધું કે આવતીકાલે હું તને શીખડાવીશ. બીજા દિવસે જ્યારે ધેનુ ચરાવા આવે છે, દેવોના શિલ્પ વિશ્વકર્મા એને વેણુનું નિર્માણ કરી, એમ કહેવાય કે કદમના વૃક્ષની ડાળી ઉપર મૂકી દીધી. કૃષ્ણ જ્યારે આવે છે, વેણુ હાથમાં લીધી અને આમ પોતાનો હાથ માથે આમ પસાયરો, અધરોષ્ટનો જ્યાં સ્પર્શ કરાયો ત્યાં તો વેણુ સાતે સાત સ્વરની અંદર આલાપ કરવા લાગ્યા. વૃંદાવનના ઝાડવા ડોલવા લાગ્યા. ગાયો ચરતી હતી, ચરવાનું છોડી અને કૃષ્ણની આજુબાજુ નીકળાય છે. આ જાદુ છે કૃષ્ણની વેણુનો. ઉપનંદ કાકા આવ્યા છે, આ સરસ મજાની વેણુ કોણ વગાડે. આવીને જોયું ત્યાં તો મુખમાંથી શબ્દો નીકળી ગયા. બનાઈ બાસ કી બાંસુરી, બનાઈ બાસ કી બાંસુરી, પર બજાના કિસસે શીખે હો, પર બજાના કિસસે શીખે હો. ઉપનંદ કાકાને નવાઈ લાગી, ગઈ તો કાલે મને કનૈયો એમ કહેતો તો કાકા વેણું વગાડતા શીખડાવો, અને આજે તો આ વેણું વગાડે છે. કેવી અદ્ભુત લીલા હશે કૃષ્ણ. બકાસુરનો વધ કર્યો છે એની પણ કથા છે. બગલો, બગલાનું રૂપ લઈને એક રાક્ષસ આવ્યો છે, એને ભગવાને માર્યો. બગલો દંભનું પ્રતીક છે. દંભ, ભક્તિ માર્ગમાં જ્યાં સુધી દંભ હશે ત્યાં સુધી એ ભક્તિ સફળ નહીં થાય. એટલા માટે કનૈયાએ દંભનો પડદો ચીરી નાખ્યો. બકાસુરનું આખે આખું શરીર ચાચું આમ પકડી અને ચીરી નાખ્યું. જે દંભની પાછળ અધર્મ છુપાયો છે એને મીટાવવા માટે એનો પડદો ચીરવો પડશે. શુદ્ધ ભક્તિના જ્યારે દર્શન થાય, અને અને દંભ જોજો, આ આ યમુના છે ને એ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં જ વધારે દંભ જોવા મળશે. દંભ રહિત ભક્તિ કરો. પરમાત્માને મેળવવો હોય દંભ છોડી દો. ખુદ દંભનો પડદો પરમાત્માએ ચીરવો પડ્યો હતો. બકાસુરનો વધ કરવો, અઘાસુરને માર્યો, અઘાસુર અજગર બનીને આવ્યો. અઘનો અર્થ થાય છે પાપ, અને શ્રીમદ ભાગવતમાં તો એવું લખ્યું છે કે જ્યારે અઘાસુર અજગર થઈને આવ્યો ને ત્યારે એવડું મોઢું ફાડ્યું એને, એનો નીચલો ઓઠ હતો એ જમીનને અડતો હતો અને ઉપલો ઓઠ હતો એ આકાશને અડતો હતો. આવડું વિશાળ મુખ એને પોળું કર્યું, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. કંઈ ખોટું તો ન જ હોય, પણ અધ્યાત્મ તત્વ દ્રષ્ટિથી જો આપણે વિચાર કરીએ ને તો આનો અર્થ એવો થાય કે પાપ એ જમીનથી માંડી અને આકાશ સુધી બધે વિસ્તરાયેલું છે. પાપ ક્યાં નથી બતાવો, સાવધાની રાખવાની જરૂર છે. પાપથી બચવાની જરૂર છે. બાકી પાપ જ્યાં જાઓ ત્યાં પાપ છે જ કોઈને કોઈ રીતે. એ તો તમારામાં વિવેક હોય ને તો એનાથી બચી શકાય. અને ગોવાળિયાની બધા અઘાસુરના પેટમાં જાય છે બધા, એ તો કૃષ્ણ હતો સાથે એટલે બચી ગયા, નહીતર શું થયું હોત. બધા અંદર ગયા પછી અઘાસુરે પોતાનું મુખ બંધ કર્યું, અને પછી પ્રભુએ અંદરથી પોતાનું નિજ શ્રી અંગ ધીમે 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 વિશાળ કરે છે, અને અઘાસુર ગુંગળાવા લાગ્યો. કારણ કે અંદર જગ્યા જ નથી શ્વાસ લેવાની, એ ગુંગળાવા લાગ્યો, જમીન ઉપર માથા પછાડવા લાગ્યો. ઘાસ માથા પટકી 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 અને પોતાનો પ્રાણ આપી દીધો. અઘાસુરને માર્યો. અઘનો અર્થ પાપ.
પાપ કરાય જ નહીં, અને પાપ જો થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું, અને છતાંય જો પાપ કરવાનું મન થાય તો કનૈયાને સાથે રાખીને, ઈશ્વરને સાથે રાખીને પાપ કરવું. કોઈ ગલત અર્થ ન કરે, હું પાપ કરવાની છૂટ નથી આપતો. તમને એમ થાય કે ઓહો કીધું છે, હાલો કરી દો ચાલુ, નહીં. ભગવાનને સાથે રાખીને એનો અર્થ એ થાય કે જ્યારે તમને પાપ કરવાની ઈચ્છા થાય ને, ત્યારે તમે તમારા હરિને યાદ કરજો, હે, એને સાથે રાખજો, એ તમને પાપ નહીં થવા દે, નહીં કરવા દે. તમારી શ્રદ્ધા હશે તો. આ એક એક કથાની અંદર તત્વ છુપાયું છે, હે. દસમ સ્કંધનો એક એક પ્રસંગ તમે જોવો ને, આ માત્ર કથા નથી, તત્વદર્શન છે. આમ તાત્વિક દ્રષ્ટિથી જોઈએ ને તો ખબર પડે. અઘાસુરને માર્યો, ધેનુકાસુરને માર્યો. ધેનુકાસુર તો ગધેડો થઈને તાલવનની અંદર રહેતો હતો, ગધેડાના રૂપે. આ ધેનુકાસુર છે ને, ઇન્દ્રિયાધ્યાસ છે, ખોટો ઇન્દ્રિયાધ્યાસ, એટલે આપણા શરીરનું ખોટું અભિમાન, એ ધેનુકાસુર. અને ગધેડાના રૂપે રહેતો હતો, એટલે આપણે આપણા શરીરનું ખોટું અભિમાન રાખીને બેઠા છે, એટલે આપણે ધેનુકાસુરમાં આપણામાં કાંઈ ફેર નથી. મૂર્ખાઈ, ગધેડો મૂર્ખાઈનું પ્રતીક છે. ગધેડો મૂર્ખમાં ખપે છે. આમ જુઓ તો ગધેડા જેવો કોઈ જ્ઞાની નહીં. હે, તમે જોજો ગધેડું ઊભું ક્યાં હોય, રાખનો ઢગલો હોય, ઉકરડો હોય, ન્યા ઊભું હોય, અને કેટલું શાંતિથી હા ઊભું હોય. આપણને એમ લાગે કે ધ્યાન અવસ્થામાં છે કે શું, એવું લાગે. પણ પંચસૂત્રમાં એને મૂર્ખનું પ્રતીક ગણવામાં આવ્યું છે. આપણે ખોટું આ કાયાનું અભિમાન રાખીએ છીએ, આ મૂર્ખાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય. આપણને પોતાને ખબર છે કે આ શરીર એ આપણું નથી, એક દિવસ આય છોડીને જવાનું છે, તોય આપણે હુકામાનું અભિમાન રાખીએ. હે, તોય આ મારું, આ તારું, આ માયા, આ મમતા, આપણે આ મૂર્ખાઈ ન કહેવાય. એટલા માટે કવિઓને કેવું પડે કે જુઓ એનો નવાબ જાણે મોટો નવાબ, એવો તો રૂવાબ હોય પાછો. એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ, પણ કાળી આવીને કેસે તારા કાનમાં. આ બધા પ્રતીક બતાવ્યા છે. તમે જુઓ, એક શાક બકાલા વેચવા વાળો રેકડી લઈને જતો હતો શેરીમાં, બધા બહેનો લેવા આવે સોસાયટીમાં, અને એ કાયમનો ક્રમ. હવે રેકડીમાં જુદા જુદા આમ ટોપલા હોય, એમાં બધું ગોઠવેલું હોય, રીંગણા ને બટેકા ને મરચા ને કેળા ને સફરજન ચીકુ ને બધું એવું ગોઠવેલું હોય. હવે એમાં રમતું રમતું એક બાળક આવી અને ઓલા કેળાનું ટોપલું હતું, એમાં બે ત્રણ ડઝન કેળાના હતા, ને એમાંથી એક કેળું લઈને ભાગી ગયું. તો બાળકને તો શું હોય, રમતા રમતા લઈને વયું ગયું ખાવા માટે. એટલે મરચાંનો કરંડીઓ બાજુમાં જ હતો, મરચાં બોલ્યા. તમને એમ થાય કે મરચાં બોલે? હા, કવિઓ બોલાવે. કવિ ધારે ને તો મરચાંને બોલાવે, કવિઓ ધારે તો પથ્થરને બોલાવે. આ રૂપકના અર્થમાં કીધું છે, આના ઉપરથી સમજવાનું છે આપણે. એટલે ઓલા મરચાએ ઓલા કેળાને કીધું, ઓલા ડઝનમાંથી જે એક કેળું લઈ ગયો ને, બાકીના રહ્યા હતા ને, એને કીધું કા લઈ ગયો ને, ઝપટ બોલાવી ગયો ને, વધારે મીઠું ન થવાય. કેળાએ હાંભરું, હા લઈ ગયું હોય કે એ મરચા પાછા રૂવાબ મીંડા કરવા, અમને કોઈ અડે તો ખરા, હાથ પેઢી હુજાડી દઈ કે નહીં, હે, એકવાર અખતરો તો કરે. ઓલા કેળા કે આ ઈ વાત સાચી હો, એ તમારો સ્વભાવ છે, પણ તને બીજી કાંઈ ખબર છે? તો કે ના. તો કે આ છોકરો મને લઈ ગયો છે ઘેરે, ઘેરે જઈ અને મને ફોલી એક કટોરામાં રાખશે, નાના 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 મારા શરીરના ટુકડા કરશે, પછી એક કટોરામાં રાખશે અને પછી ઉપરથી થોડીક આમ ખાંડ વેરશે,
અને પછી તુલસી પત્ર પધરાવશે અને પછી ઠાકોરજીને મારો ભોગ ધરાવશે, રોયા તને ચીરીને મીઠું ભરશે. હે, મરચાના ભોગ ક્યાંય હાંભરા છે? એ અથાણા બનાવવામાં જ કામ આવે છે. એટલે કીધું છે કવિએ કે જુઓ એનો રૂવાબ જાણે મોટો પણ કાળ આવીને કહે તારા કાનમાં, કાળ આવીને કહેશે તારા કાનમાં રે તારે રે હું ભાડા નામ કાનમાં હો ભગવાન ના મંગલમય સ્વરૂપ શ્રીમદ ભાગવત જેના એક એક સ્કંધ એક એક સોપાન છે, ભક્તિ માર્ગનું એક એક પગથિયું છે, દ્વાદશ સ્કંધ ભાગવતના 12 સોપાન છે, 12 પગથિયા છે. એ સોપાનનો સ્કંધનો એક ક્રમ છે. પેલા જ ક્રમમાં અધિકાર લીલા પ્રથમ સ્કંધ, અધિકાર મળ્યા પછી આપણો લાયકાત મળ્યા પછી આપણો અધિકાર સિદ્ધ થયા પછી જ જીવનમાં દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ જ્ઞાન મળે, ત્યાર પછી જ ભક્તિ મળે, ત્યાર પછી જ વૈરાગ્ય મળે. આપણી લાયકાત પહેલા સિદ્ધ કરવી પડે. જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાનને ટકાવવું કઈ રીતે, સ્થિર કઈ રીતે કરવું, એ પણ બહુ મહત્વની વાત છે. કારણ કે જ્ઞાન મળે ખરું, જ્ઞાન ગમે ત્યાંથી મળે, કથામાં જાવ તો ત્યાંથી મળે, પુસ્તકો વાંચો સારા તો ત્યાંથી મળે, પણ એ જ્ઞાન ટકતું નથી. કાં તો કોકને ઉપદેશ આપવામાં વહી જાય છે, અને કાં તો જેમ કાચી માટીનો ઘડો હોય અને એમાં જેમ પાણી આપણે ભરીએ તો એ પાણી એમાં ટકે નહીં, છિદ્રો દ્વારા પાણી વહી જાય. એટલે જ્ઞાનને ટકાવવું એ પણ બહુ મહત્વનું છે. તો એવી રીતે એક એક ક્રમ દ્વારા જેમ જેમ આપણો અધિકાર સિદ્ધ થતો જાય તેમ તેમ આપણે ઈશ્વરના સાનિધ્ય સુધી પહોંચતા જાય. એટલા માટે આ સ્કંધો એ એક સોપાન છે, ક્રમ છે. પછી એ કોઈ પણ માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, મુખ્ય વાત છે અધિકારનો. પાત્રતા વગરનું કોઈ વસ્તુ ટકે નહીં, પાત્રતા વગરની કોઈ વસ્તુ ટકતી નથી. એમ જ્ઞાન પણ કદાચ આપણે મેળવી લઈએ, ભક્તિ પણ કદાચ આપણે મેળવી લઈએ, સિદ્ધ કરી લઈએ, પણ પાત્રતા ન હોય તો. એટલે પાત્રતા કેળવવી, આપણે આપણા અધિકારને સિદ્ધ કરવો, એ બહુ મહત્વનું. તો એવી રીતે એક એક સ્કંધને પાર કરતા કરતા આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભાગવતનો પ્રધાન સ્કંધ હોય, મોટામાં મોટો સ્કંધ હોય તો એ 10મ સ્કંધ છે. 90 અધ્યાય રહેલા છે 10મ સ્કંધમાં, પ્રધાન સ્કંધ છે. શ્રીજી બાબાનું હૃદય છે, આખા શરીરની અંદર દરેક સ્કંદ પોતપોતાના સ્થાને યથા યોગ્ય છે, પણ 10મ સ્કંદનો મહિમા સુકામે છે.
આપણા શરીરમાં દરેક અંગ છે, હાથ છે, પગ છે, આંખ છે, મોઢું છે, કાન છે, બધા એના સ્થાને યોગ્ય છે, કોઈ પણ વગર ચાલે નહીં. એક અંગ પણ ન હોય તો ન ચાલે. આંખ ન હોય તો દેખાય નહીં, કાન ન હોય તો સંભળાય નહીં, મોઢું ન હોય તો બોલી શું શકીએ. દરેકનું એક મહત્વ હોય છે, અંગ દરેકનું મહત્વ હોય છે, પણ એમાં વધારે મહત્વ હૃદયનું છે. હૃદયનું વધારે મહત્વ છે, કારણ કે હૃદય જ્યાં સુધી ધબકે છે ત્યાં સુધી જીવન છે. બાકી હૃદય ધબકતું બંધ થાય એટલે જીવનની સમાપ્તિ થાય. તો એમ આ દરેક સ્કંદ યથાયોગ્ય સ્થાને છે, પણ દસમ સ્કંદ જે છે એ શ્રીજી બાબાનું હૃદય છે, અને હૃદયમાં જ પંચ પ્રાણ હોય છે. પાંચ પ્રકારના પ્રાણ હોય, પાંચ પ્રકારના વાયુ હોય હૃદયમાં, તો જે હૃદય ધબકે. એમ આ દસમ સ્કંધમાં પણ પંચ પ્રાણ છે. કયા પંચ પ્રાણ? રાસ પંચાધ્યાય, રાસના પાંચ અધ્યાય એ પંચ પ્રાણ છે. કોઈ પણ ગીત હોય, કોઈ પણ કથા હોય, કોઈ પણ નાટક હોય, કોઈ પણ કાવ્ય હોય, કીર્તન હોય, ગમે તે હોય, એનો પ્રાણ એક જગ્યાએ જ હશે. તમે જોજો, આખા ગીતનો સાર એક જ જગ્યાએ હોય, આ એનો પ્રાણ છે. ભાગવતની આખી કથા બારે બાર સ્કંદ છે, પણ સંપૂર્ણ જે સાર છે એ દસમા સ્કંદમાં છે, હૃદયમાં છે. એટલા માટે દસમ સ્કંદનું મહત્વ છે, મહિમા છે. પ્રેમ લક્ષણા ભક્તિ, નવધા ભક્તિ તો બરાબર, પણ દસમી ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. ગોપીઓએ જે સિદ્ધ કરી, વ્રજવાસીઓએ જે સિદ્ધ કરી, એ પ્રેમ લક્ષણા ભક્તિ. અને એ દસમ સ્કંદનો કાલે આપણે પ્રારંભ કર્યો. પ્રભુ પ્રગટ થયા મથુરાના કાળાવાસમાં, અને જ્યારે વસુદેવજી અને ગોકુલમાં પધરાવે છે, પછી નવમી તિથિએ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ નવમી તિથિએ જ્યારે ગોકુલમાં નંદ ઉત્સવ થાય છે, આનંદની એક શરૂઆત થઈ છે. જુઓ, ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે ગોકુલ એટલે શું. એક નાનો નેહડો, પણ જ્યાં નેહ નીતરતા હતા, નંદ અને યશોદાનો જ્યાં પ્રેમ હતો, એટલા માટે ત્રિલોકના નાથને ત્યાં આવવું પડ્યું. નાનો ભલે ઘર હોય, પણ જ્યાં આંખમાંથી નેહ નીતરતા હોય, આંખમાંથી પ્રેમ નીતરતો હોય, એ ઘર નહીં મંદિર છે. બાકી ઊંચા ઊંચા બંગલા હોય, એમાં સ્નેહ ન હોય તો એ બંગલા શું કામના? બહારથી કદાચ રૂપાળા દેખાતા હોય, પણ બંગલાની અંદર જ્યારે જાય ને ત્યારે ખબર પડે. તો આવો જ્યાં નેહ હતો ત્યાં પ્રભુ પ્રગટ થયા. સુકામે વ્યાસ લખે છે, તત આરભ્ય નંદસ્ય તતયારભ્યનંદસ્ય વ્રજ સર્વસમૃદ્ધિમાન. અહીંયા વ્રજ શબ્દ આવ્યો છે, વ્રજ સર્વસમૃદ્ધિમાન. તત આરભ્ય નંદસ્ય, વ્રજ સર્વસમૃદ્ધિમાન. વ્રજ એટલે વિહાર, વ્રજનો અર્થ થાય છે વિહાર કરવો. વ્રજની અંદર ભગવાને વિહાર કર્યો છે, વ્રજનો મહિમા એટલા માટે છે. ભગવાન ત્યાં ગાયોની સાથે
गोवाड़ बनी अने चरावा गया छे विहार को ज्यां ज्यां भगवान नो चरण पड्यू छे त्यां रज पवित्र थई गई छे। व्रज रज एटला माटे पावन छे। सर्व समृद्धिमान सर्व समृद्धि त्यां आवीने वसी क्यारथी भगवान नो प्रागट्य थयु त्यार तत आरभ्य नंदस्य व्रज सर्व समृद्धिमान हरे निवासाय आत्मगुणे रमा क्रीडंभु नृप रमा क्रीडंभु नृप रमानो अर्थ थाय छे वैकुंठ। रमा एटले वैकुंठ। જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય આયા થયું છે વ્રજમાં ત્યારથી વૈકુંઠની શોભા પણ આની પાસે ઝાંખી લાગે છે। આટલી સમૃદ્ધિ છે આની, નહીતર કાંઈ નહોતું એ ગોવાળની પાસે। શું હતું? ગાયો ગોપાલન કરતા હતા, બસ માલધારી હતા બધા, એની પાસે બીજી કોઈ સંપત્તિ હતી જ નહીં। છાણ વાસીદા કરવા બસ ઈ એનું કામ, ગાયુંના દૂધ દહીં વેચવા જવું અને એમાંથી જે કાંઈ પ્રાપ્ત થાય એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવે, આ જ એનો વ્યવસાય હતો, બીજો કાંઈ હતો નહીં વ્યવસાય। છતાંય ત્યાં શાંતિ હતી, સર્વ સમૃદ્ધિમાન, દરેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ત્યાં આવીને વસી હતી। કારણ કે એના મૂળમાં પ્રેમ હતો, બસ મૂળમાં સ્નેહ હતો, આદર હતો, એટલા માટે ત્રિલોકના નાથને ત્યાં આવવું પડ્યું બાળક બનીને। અને પછી જે ઉત્સવની શરૂઆત થઈ એ નંદ ઉત્સવ। નંદ એ જીવાત્મા છે, તાર્કિક દ્રષ્ટિએ આપણે તત્વ દ્રષ્ટિએ જો વિચાર કરીએ ને તો નંદનો અર્થ થાય છે જીવાત્મા। યશોદા એટલે બુદ્ધિ, જીવ શુદ્ધ બને બુદ્ધિ નિષ્કામ બને ત્યારે એના ખોળામાં પરબ્રહ્મનું પ્રાગટ્ય થાય। બહુ સમજવા જેવી આ કથા છે। જીવને શુદ્ધ થવું પડે અને બુદ્ધિ વિશુદ્ધ થાય, નિષ્કામ થાય, કોઈ પણ જાતની કામના નહીં, કાંઈ મળે કે ન મળે, નિષ્કામ બુદ્ધિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એના ખોળામાં એના આંગણામાં ત્રિલોકનો નાથ આવીને રમે। આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે। એટલા માટે તો ઉત્સવનું નામ નંદ ઉત્સવ છે। જુઓ, પ્રભુ પ્રગટ થયા અને જે ઉત્સવ થયો એ ઉત્સવનું નામ છે નંદ ઉત્સવ। નંદ એટલે જીવાત્મા, નંદનો અર્થ થાય છે આનંદ, યશોદાનો અર્થ થાય છે યશ, કીર્તિ, પ્રતિષ્ઠા। આપણને મળેલો આનંદ આપણે બીજાને વહેંચીએ ને તો ઈશ્વર આપણા ઉપર રાજી થાય। આપણે ભગવાને સારું આપ્યું હોય, સારા સરસ મજાનું જીવન આપ્યું હોય અને એ સુખના દિવસોમાં આપણે બીજાને સામેલ કરીએ ને એ વધારે મહત્વનું। સુખ અને પ્રસાદ આ બે વસ્તુ વેચાવી જોઈએ, જેટલું વેચાય એટલું સારું, એનો સંગ્રહ ન કરાય। પ્રસાદ જેટલા મોટે જાય એટલું સારું, સુખ અને આનંદ આપણે જેમ વેચીએ ને એમ એ વધે। એટલા માટે નંદ ભુવનની અંદર સર્વ વ્રજવાસીઓ ભેગા થયા અને બધાએ સાથે મળીને આનંદ વ્યક્ત કર્યો। એક વ્યક્તિનો આનંદ નથી, આ સામૂહિક આનંદ છે। બુદ્ધિ યશોદા એટલે કે આપણને મળેલો યશ, આપને મળેલી કીર્તિ, આપણને મળેલી પ્રતિષ્ઠા એ આપણે બીજાને સમર્પિત કરી દઈએ ને, આવું સમર્પણ હોય ને ત્યારે એના ખોળામાં પ્રભુ પ્રગટ થાય।
આપણને મળેલો આનંદ આપણે બીજાને વેચી શકીએ, આપણને મળેલી પદવી આપણે બીજાને આપી શકીએ, આપણે કોઈ સારું કામ કર્યું હોય અને સરકાર આપણને કંઈ એવોર્ડ આપે અને પછી કદાચ આપણે એમ કહીએ કે એવોર્ડ મારે નથી જોતો પણ મારા બદલામાં તમે આને આપી દો, તો એ આપી શકાય. પણ આપણે કોઈ અપરાધ કર્યો હોય અને એની સજા રૂપે આપણને કોઈ ન્યાયાલયમાં ફાંસીની સજા આપે, ફાંસીની સજા મળે, તો આપણે એમ કહીએ કે ભાઈ મારે આ ફાંસીની સજા જોતી નથી, આ મારો ભાઈબંધ છે પાકો, એને દઈ દો, એ ન ચાલે. આપણા બદલામાં બીજા કોઈને ફાંસી આપી ન શકાય. પણ આપણી જે પ્રતિષ્ઠા છે, આપણું જે સન્માન છે, એ કદાચ આપણે બીજાને સમર્પણ કરી શકીએ. એટલે નંદબાબાએ આવું કર્યું છે, આનંદ બીજાને વહેંચ્યો છે. એટલા માટે નંદ ઉત્સવ, અને નંદ ઉત્સવ બ્રાહ્મ મુહૂર્તમાં થયો હતો, વહેલી સવારમાં થયો હતો, પ્રાતઃકાળના સમયે. પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર સમય છે, એ સમયને બહુ સાચવજો, બહુ પવિત્ર સમય. અને એવા પવિત્ર સમયે જ્યારે એ આખું ગોકુળિયું આનંદ વિભોર બની ગયું. આજે પણ વૃંદાવનની અંદર એવા મહાત્માઓ છે, સવારમાં ઉઠી અને પેલા નંદ ઉત્સવનો પાઠ કરે છે. તમારાથી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ નંદ ઉત્સવનો પાઠ કરજો. નંદ ઉત્સવ કરીને ભૂલી નથી જવાનું. કાલે આપણે કેટલા બધા નાચ્યા હતા અહીંયા બધાએ, એ જાણે સાક્ષાત આમ 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 ગોકુળિયું અહીંયા ખડું થઈ ગયું હતું, એવું એવી અનુભૂતિ થતી હતી. કેવી સરસ મજા, કેવી સરસ, કેવો આનંદ આવ્યો હતો કાલે. પણ એ આનંદને ભૂલી નથી જવાનો, એ આનંદને હંમેશાને માટે યાદ કરવાનો જીવન પર્યંત. કથાઓમાં નંદ ઉત્સવ થાય છે, હવેલીઓમાં નંદ ઉત્સવ ઉજવાય છે, મંદિરોમાં ઉજવાય છે, બધે ઉજવાય છે, પણ એ ઉજવીને આપણે ભૂલી જાય છે. પણ આપણા હૃદયમાં, હૃદયરૂપી સિંહાસનમાં, હૃદયરૂપી ગોકુલમાં જ્યારે પ્રભુ પ્રગટ થાય એવી ભાવના જ્યારે મનમાં જાગે ને, ત્યારે ખરા નંદ ઉત્સવની મજા આવે. આપણા હૃદયમાં પધરાવો પ્રભુને, પ્રભુ મારા હૃદયમાં પ્રગટ થયો છે એવી ભાવના કરો. મારા હૃદયની અંદર પ્રભુ પ્રગટ થયો, અને આ શરીર છે ને, એ જ ગોકુલ છે. ખરા અર્થમાં તો આ આપણું શરીર છે એ જ ગોકુળ છે. ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા બધા અર્થો બતાવ્યા છે મહાત્માઓએ. એક જ ગો શબ્દ સંસ્કૃતમાં, ગો શબ્દના ઘણા બધા અર્થ થાય છે. એક ગો એટલે જ્ઞાન, જ્ઞાનને પણ ગો કહેવાય. એક ગો એટલે ભક્તિ, ગો એટલે ગાય, ગાયને પણ ગો કહેવાય. અને ગો એટલે આપણા શરીરની તમામ ઇન્દ્રિયોનો જે કર્મેન્દ્રિય, પાંચ પાંચ જ્ઞાનેન્દ્રિય, આ દસ જે ઇન્દ્રિયોનો જે સમૂહ છે એને પણ ગો કહેવાય. ગો વત્તા કુલ, ગોકુલ. કુલનો અર્થ થાય છે સમૂહ. જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ છે એ જ ગોકુલ છે. ઇન્દ્રિયોનો સમૂહ આપણા શરીરમાં છે, એટલે આપણું શરીર એ જ ગોકુલ છે. પરમાત્માને આપણા શરીરમાં પ્રગટ કરવાની જરૂર છે, અને એના માટે દીનતા જોઈ, કઠોર, જ્યાં સુધી આપણું હૃદય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ અહંકાર છે ને, ત્યાં સુધી પ્રભુની ઝાંખી આપણને નહીં થાય. અને એટલા માટે તો જે ગોવાળિયા હતા ને, એ બધા બહાર ઊભા હતા. ગોપીઓ જે ગોવાળણો હતી ને, એ તો છેઠ નંદ ભવનની અંદર પહોંચી ગઈ. લાલાનું જે આ પારણ્યું હતું ત્યાં પહોંચી ગઈ. આટલી બધી લાયકાત જો આ ગોપી ભાવ. કારણ કે પુરુષ છે એ અહંકારનું પ્રતીક છે, સ્ત્રી છે એ પ્રેમ, આદર, સ્નેહ, વાત્સલ્ય, મમતા એનું પ્રતીક છે. એટલે પ્રભુને પામવા માટે ગોપી ભાવ બહુ જરૂરી છે, દીનતા બહુ જરૂરી છે,
અને ઓલા ગોવાળિયા હતા એ તો હાથમાં ડંગોરા લઈને ઊભા હતા, લાકડીઓ હાથમાં લઈને ઊભા હતા. લાકડી છે એ અહંકારનું પ્રતીક છે. ભગવાનના દર્શન કરવા આપણે જવું હોય તો આપણો અહંકાર આપણે દૂર મૂકીને જવો જોઈએ. જ્યાં સુધી અહંકારનો સાથ છે ત્યાં સુધી હરિના દર્શન નહીં થાય. એટલા માટે ગોવાળિયાઓ બહાર ઊભા છે, ગોવાળણો બધા અંદર લાલાને જોઈ અને ભાવ વિભોર થઈ જાય છે. એક ગોપીએ તો એ લાલાને ગોદમાં લઈ ખોળામાં લઈ અને આ મુખારવિંદની સામે જોયું. ત્યાં તો હજારો વર્ષોથી વિખૂટો પડી ગયેલો જીવાત્મા જાણે બ્રહ્મને પ્રાપ્ત કરી અને બ્રહ્મ સંબંધ થયો હોય, આંખો બંધ થઈ ગઈ, દેહનું ભાન ભૂલાઈ ગયું. ઈશ્વરના દર્શન થાય પછી ત્યાં હું પણ રહેતું જ નથી સાહેબ, એમાં કાયા પણ રહે જ નહીં. પછી જીવ અને બ્રહ્મ એકાકાર થઈ જાય, આનું નામ ભક્તિ છે. આવો ભાવ પ્રગટ થયો મનમાં ગોપીઓને. અને ઈશ્વર તો આનંદમય છે, આનંદ સ્વરૂપ છે. ઈશ્વરને આનંદમાં કાંઈ જુદું છે જ નહીં. આપણે પહેલાં પણ વાત કરી ગયા, જ્યાં આનંદ હોય ને ત્યાં જ પરમાત્મા હોય. ઉત્સવનો અર્થ જ એ છે, ઉત્સવ એટલે ઈશ્વર, સવ એટલે પ્રાગટ્ય. જ્યાં ઈશ્વરનું પ્રાગટ્ય હોય ત્યાં જ ઈશ્વર ઉત્સવ હોય, આનંદ હોય. જેવી રીતે ખાંડની પૂતળી હોય, ખાંડમાંથી પૂતળી બનાવી હોય, આપણે પેલા દિવાળી આવે ને ત્યારે નથી ઓલા રમકડા કારેલી કે ને શું કહે, કારેલી, એમાં હાથી ઘોડા ને પૂતળી ને એવા બધા જુદા જુદા આકાર હોય, ખાંડમાંથી બનેલી હોય એ. તો એ પૂતળીનો તમે હાથ કાપીને ખાવ તોય મીઠો લાગે, પગ કાપીને ખાવ તોય મીઠો લાગે, મોઢું કાપીને ખાવ તોય મીઠું જ લાગે, કારણ કે ખાંડમાંથી બનેલી છે, એ ખાંડમય છે. એમ ઈશ્વર આનંદમય છે. ઈશ્વરના દરેક સ્ત્રી અંગની તમે ઝાંખી કરો તો તમને એમાંથી આનંદ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. ઠાકોરજીના ચરણારવિંદની ઝાંખી કરો તો એમાં આનંદ, એના શ્રી હસ્તની ઝાંખી કરો એમાં આનંદ, એના શ્રી મુખના દર્શન કરો એમાં આનંદ, કારણ કે પ્રભુ પોતે જ આનંદમય છે. આપણા અંગમાં કદાચ હાડકા હોય, ચામડું હોય, લોહી હોય, બધું હોય, પણ ઈશ્વરનું શરીર ભલે, શ્રીઅંગ ભલે આપણા જેવું જ છે, પણ એમાં એવું કાંઈ છે નહીં, એનું આખે આખું અંગ જ આનંદમય છે. એક એક અંગની અંદર આનંદ ભરેલો, એટલે આપણે પ્રભુના દર્શન કરતા આનંદની અનુભૂતિ થાય છે. આ ભક્તિ માર્ગ છે. તો ઈશ્વર જ્યાં હોય ત્યાં આનંદ હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે નંદ ઉત્સવ થયો, નવમી તિથિએ બધા નાયચા છે, અને ત્યાર પછી શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથિ, દ્વાદશીના દિવસે જોગી લીલા થાય છે વ્રજમાં. મહાદેવ દર્શન કરવા આવે છે, કારણ કે પ્રેમ છે, ભક્તિ છે, એ છે ને અન્યોન્ય હોય છે. તમને સામા માણસ પ્રત્યે જેટલો ભાવ આદર લાગણી હોય એટલો જ આદર ભાવ સામા માણસને તમારી સાથે હોય. ક્યારેક તમારી લાગણીમાં ફેર પડે ત્યારે સામા માણસને પણ તમારી લાગણી પ્રત્યે ફેર પડશે. આ આ નિયમ છે. કોઈના પ્રત્યે કુભાવ ન રાખો, સદભાવ રાખો. આપણે કોઈના પ્રત્યે કુભાવ રાખીએ તો સામાન્ય છે, એ માણસ પણ આપણી પ્રત્યે એવો જ કુભાવ રાખશે. જેવો તમે અવાજ કરો એવો જ પડઘો પડે. અમુક જગ્યાએ નો પડઘા પડતા હોય, આપણે બોલી એ જ શબ્દ પાછો સંભળાય. તમે જેવું બોલો તમારો બોલેલો શબ્દ તમને પાછો સંભળાશે. એટલે આ હરિ અને હરનું મિલન છે.
ભગવાન શિવ એને એક ઉત્કંઠા જાગી મનની અંદર કે મારે લાલાના દર્શન કરવા છે, મારા ઈષ્ટદેવની મારે ઝાંકી કરવી. જોગી લીલા બહુ બહુ રહસ્યથી ભરેલી છે. જોગી લીલાની અંદર અનેક રહસ્યો છે. જ્યારે સમાધિમાં બેઠા હતા મહાદેવ, એને થયું કે ગોકુળમાં મારો નાથ પ્રગટ થયો, આખું ગોકુળિયું નાચ્યું, બધાએ ઉઘાડી આંખે મારા નાથના દર્શન કર્યા, અને મારે તો દર્શન કરવા હોય તો આંખ બંધ કરવી પડે, માટે ચાલ મારે જવું છે. મહાદેવ જ્યારે ગોકુળમાં આવ્યા અને ગોકુળની ગલીએ 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 પેલા તો ફરે છે, જો દર્શનનો ભાવ બતાવ્યો છે. તમે દર્શન કરવા ગમે ત્યાં જાઓ ને, માત્ર પ્રભુના જ દર્શન નહીં પણ એની આજુબાજુ જે શું છે ને એના પણ દર્શન કરજો, તો તમને સમજાશે એનો મહિમા. પેલા તો ગોકુળની ગલીએ ગલીએ ફેર્યા છે, મનમાં વિચાર કરે કે હે હે વ્રજવાસીઓ, આ ધરતીમાં એવું તે શું તત્વ ધરબાયેલું છે કે મારો નાથ અહીંયા બાળક બનીને આવ્યો છે. નામ કરતા 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 નંદ ભવનના આંગણે જઈ ભિક્ષાન દેહી કરીને પોકાર કર્યો. મનમાં મનમાં વિચાર કરે કે હે નંદ રાણી, હે મા યશોદા, તારા કેટલા જન્મની કમાણી હશે કે આજે મારો નાથ તારા આંગણામાં પારણિયામાં જોડે છે. વેદ જેને નેતિ નેતિ કહીને થાકી ગયા હોય, છતાંય હાથમાં ન પકડાયો હોય એવો મારો નાથ આજે તારા આંગણે ઝૂલે. ધન્ય છે તારી કમાયો ને માં. અને ત્યારે સુરદાસજીનું પ્રસિદ્ધ પદ, હે મૈયા તેરે તેરે દ્વારે, એ યશોદા તેરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો, યશોદા તેરે દ્વારે, મૈયા તેરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો, બાલા જોગી આયો, અંગવિભૂતિ ગણે રૂમાલા શેષ નાગ લીપટાયો, એ અંગવિભૂતિ હો, અંગવિભૂતિ ગણે રૂમાલા શેષ નાગ લીપટાયો, બાપો તિલકયોર ભાલ ચંદ્રમા, બાપો તિલક ઓર ભાલ ચંદ્રમા, ઘેર ઘેર અલખ જગાયો, મૈયા તેરે દ્વારે, યશોદા તેરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો, બાલા જોગી આયો.
હિનો પુકાર સાંભળો મા યશોદા અને એમના એ સખી લાલાને પુઢાળી રહ્યા છે. એટલામાં તો ભિક્ષાન દઈનો પુકાર સંભળાયો. એ માએ કીધું કે જા તો આંગણે કોઈ યોગી આવ્યા હોય એવું લાગે છે, કોઈ યાચક આવ્યા હોય. કારણ કે જ્યારથી આ બાળકનો પ્રાદુર્ભાવ થયો છે ને ત્યારથી યાચકો આવે છે, આપણા ભાગ્યનો ઉદય થયો છે. અને ત્યારે એ દાસી હાથમાં ભિક્ષાનો થાળ લઈને જાય છે.